બેરિયાટ્રિક સર્જરી કરાવવા વાળા દર્દીઓમાંનો એક મોટો વર્ગ યુવા મહિલાઓ હોય છે, એટલે કે યંગ રિપ્રોડક્ટિવ એજની ફિમેલ્સ હોય છે. અને સ્વાભાવિક રીતે આ તમામ દર્દીઓનો એક કન્સર્ન હોય છે, મનમાં પ્રશ્નો હોય છે, અમુક ચિંતાઓ હોય છે કે ભવિષ્યના તેમના પ્રેગ્નન્સીના પ્લાન પર બેરિયાટ્રિક સર્જરીથી શું અસર થઈ શકે છે. તો આજે હું આ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યો છું. હું ચર્ચા કરવાનો છું ફર્ટિલિટી એન્ડ કન્સેપ્શન, એટલે કે પ્રજનન ક્ષમતા અને ગર્ભધારણ પર બેરિયાટ્રિક સર્જરીની શું અસર થાય, પ્રોગ્રેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે ગર્ભાવસ્થાના પ્રોગ્રેશનમાં આપણે કોઈ વિશેષ ધ્યાન કે સાવચેતી રાખવાની જરૂર છે કે નહીં, ડિલિવરી એન્ડ ચાઇલ્ડ બર્થ એટલે કે પ્રસૂતિ અને બાળકના જન્મ વખતે કોઈ અસર થાય કે કોઈ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે કે નહીં, એન્ડ પોસ્ટ પ્રેગ્નન્સી કેર એટલે કે પ્રેગ્નન્સી પછી બેરિયાટ્રિક સર્જરી કરાવેલા દર્દીઓએ કોઈ વિશેષ કાળજી રાખવાની કે ધ્યાન રાખવાની જરૂર છે કે નહીં. આ તમામ વાતો પર મારા વિચારો જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ. બેરિયાટ્રિક સર્જરી પછી એક સારા પ્રમાણના અને કન્સિસ્ટન્ટ વેઇટ લોસના કારણે અને બેરિયાટ્રિક સર્જરી પછી થતા શરીરના સકારાત્મક એટલે કે પોઝિટિવ હોર્મોનલ્સ બદલાવના કારણે ફર્ટિલિટી એન્ડ કન્સેપ્શન એટલે કે પ્રજનન ક્ષમતા અને ગર્ભધારણની શક્યતાઓ ખૂબ સારી રીતે વધી જાય છે. અવેલેબલ ડેટાના પ્રમાણે જે દર્દીઓ ઇનફર્ટિલિટી એટલે કે વ્યંધત્વથી લાંબા સમયથી પીડાતા હોય છે તેવા દર્દીઓમાંથી 40-45% દર્દીઓ એટલે કે 40-45% ઇન્ફર્ટાઇલ ફિમેલ્સ ઓબીસ એટલે કે મેદસ્વી હોય છે. અને આવા તમામ દર્દીઓને બેરિયાટ્રિક સર્જરી પછી થતા બદલાવોને કારણે ફર્ટિલિટી અને કન્સેપ્શન પ્રેગ્નન્સી રહેવામાં ઘણો મોટો ફાયદો જોવા મળતો હોય છે. એક પ્રકારે આપણે એમ પણ કહી શકાય કે આ તમામ દર્દીઓ માટે બેરિયાટ્રિક સર્જરી ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ તરીકેનું પણ કામ કરે છે. તેથી બેરિયાટ્રિક સર્જરીનો ફર્ટિલિટી પર જે અસર છે તે ખૂબ પોઝિટિવ અને સકારાત્મક છે અને બેરિયાટ્રિક સર્જરીને કારણે ફર્ટિલિટી પર પ્રજનન ક્ષમતા પર કોઈ આડ અસર થતી નથી. વિશેષ ધ્યાન આપણે પ્રેગ્નન્સી રિલેટેડ એ રાખવાનું રહે છે કે બેરિયાટ્રિક સર્જરી પછી શરૂઆતના 1.5-2 વર્ષના સમયમાં આપણે પ્રેગ્નન્સી ટાળવી જોઈએ. પ્રેગ્નન્સીમાં માતા અને શિશુનું પોષણ ન્યુટ્રિશન એ ખૂબ મહત્વનો ભાગ હોય છે અને તેથી જ ન્યુટ્રિશનને ધ્યાનમાં રાખીને બેરિયાટ્રિક સર્જરી પછી શરૂઆતના 1.5-2 વર્ષ સુધીને આપણે પ્રેગ્નન્સી અવોઈડ કરવી જોઈએ. આપણે નથી ઈચ્છતા કે જ્યારે વજન દર્દીનું ઘટી રહ્યું હોય બેરિયાટ્રિક સર્જરી પછી તે સમયમાં પ્રેગ્નન્સી નહીં. અને તેથી જ બેરિયાટ્રિક સર્જરી પછી ઓપરેશનના 1.5-2 વર્ષ સુધીને કોન્ટ્રાસેપ્શન એટલે કે ગર્ભ નિરોધક સલાહને ખૂબ ચોક્કસથી અને એગ્રેસિવલી ફોલો કરવી જોઈએ. એ તમામ દર્દીઓ જે ઇન્ફર્ટિલિટીથી લાંબા સમયથી પીડાતા હોય તેઓમાં ખૂબ સામાન્ય છે કે ગર્ભ નિરોધક સલાહને લાઇટલી લેવામાં આવે છે, કારણ કે પ્રેગ્નન્સી રહે તેવી કોઈ સારી આશા નથી હોતી, એવી કોઈ એક્સપેક્ટેશન નથી હોતી. પણ બેરિયાટ્રિક સર્જરી પછી જે પ્રજનન ક્ષમતામાં સુધારો આવે છે તેના કારણે જો કોન્ટ્રાસેપ્શનને ધ્યાનમાં લેવામાં ન આવે તો ખૂબ મોટી શક્યતા છે કે જ્યારે આપણે ન ઈચ્છીએ ત્યારે પ્રેગ્નન્સી રહી જાય, જે આપણે બિલકુલ નથી ઈચ્છતા. બેરિયાટ્રિક સર્જરી કરાવ્યા બાદ જ્યારે કોઈ મહિલા પ્રેગ્નન્ટ થાય છે તો એમની પ્રેગ્નન્સી બીજી નોર્મલ પ્રેગ્નન્ટ લેડીની જેમ જ આગળ વધે છે અને પ્રેગ્નન્સી દરમિયાન કોઈ વધારે વિશેષ બદલાવ નથી થતા. હા, એ કાળજી આપણે જરૂર લેવી જોઈએ કે તમારે તમારા ગાયનેકોલોજીસ્ટને આ બેરિયાટ્રિક સર્જરી થયાની પ્રોપર જાણ કરવી જોઈએ, કઈ પ્રકારની બેરિયાટ્રિક સર્જરી અને ક્યારે કરેલી છે તેની ચોખટ કરવી જોઈએ, જેથી કે પ્રેગ્નન્સી દરમિયાન અપાતા આયર્ન અને વાઇટામિન સપ્લિમેન્ટ્સમાં જરૂરી બદલાવ તેઓ કરી શકે. ન્યુટ્રિશનલ એસેસમેન્ટ એટલે કે તમારું અને બાળકના પોષણ માટેનું જે એસેસમેન્ટ થતું હોય, લેબ ટેસ્ટ થતા હોય,
વિટામિન લેવલ્સ થતા હોય તેમાં પણ જરૂરી બદલાવ કરી શકે. તમારે એ પણ કાળજી રાખવી જોઈએ કે તમારે તમારી બેરિયાટ્રિક ટીમ, તમારા બેરિયાટ્રિક ન્યુટ્રિશનિસ્ટને પણ જાણ પ્રેગ્નન્સી રિલેટેડ કરવી જોઈએ અને તેમના પણ ફોલોઅપમાં રહેવું જોઈએ, જેથી કે ન્યુટ્રિશનલ એસેસમેન્ટ અને વિટામિન સપ્લિમેન્ટ્સ માટેની જરૂરી સલાહ અથવા તો ઇનપુટ્સ તેઓ પણ આપી શકે. બેરિયાટ્રિક સર્જરી કરાવી હોય તેવા દર્દીઓમાં પ્રેગ્નન્સીના આખરી સ્ટેજ એટલે કે ડિલિવરી અને ચાઇલ્ડ બર્થ, પ્રસૂતિ અને બાળકના જન્મ વખતે કોઈ વિશેષ બદલાવ નથી થતો. બેરિયાટ્રિક સર્જરીને કારણે ડિલિવરીમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો, એ નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન સેક્શન હોય. તેથી જ ડિલિવરી વખતે નોર્મલ ડિલિવરી પસંદ કરવી કે સિઝેરિયન સેક્શન પસંદ કરવું તે દર્દીની ઓવરઓલ હેલ્થ અને પ્રેગ્નન્સીના બીજા આસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખીને તમારા ગાયનેકોલોજિસ્ટ કરી શકે છે. બેરિયાટ્રિક સર્જરીના દર્દીઓમાં પોસ્ટ પ્રેગ્નન્સી કેરનું મેઇન એઇમ એટલે કે ગર્ભાવસ્થા પછીની કાળજીનું વિશેષ અથવા મુખ્ય ધ્યાન એ બાબતનું હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન વધેલું વજન આપણે સમયસર અને સારી રીતે ફરી ઘટાડી શકીએ. નોર્મલ પ્રેગ્નન્ટ લેડીઝ જેમણે બેરિયાટ્રિક સર્જરી ન કરાવી હોય તેવા સિચ્યુએશનમાં પણ પ્રેગ્નન્સી દરમિયાન વધેલું વજન ઘટાડવું ઘણી વખતે મુશ્કેલ અને જટિલ હોય છે, અને જેમણે બેરિયાટ્રિક સર્જરી કરાવી હોય તેમના માટે આ વસ્તુ ખૂબ વધારે મહત્વની થઈ જાય છે. તેથી જ અમારી સલાહ એવી છે કે પ્રેગ્નન્સી પત્યા પછી તમારે ફરી તમારા બેરિયાટ્રિક સર્જિકલ ટીમ અથવા તો બેરિયાટ્રિક ન્યુટ્રિશનિસ્ટના કોન્ટેક્ટમાં રહેવું જોઈએ, ફોલોઅપમાં રહેવું જોઈએ, જેથી કે તે સમયે ડાયટમાં, ખોરાકમાં અને ફિઝિકલ એક્ટિવિટીમાં એ પ્રકારના બદલાવ થઈ શકે જેથી તમારું અને બાળકનું પોષણ કોઈ પણ પ્રકારે કોમ્પ્રોમાઇઝ કર્યા વગર, કોઈ પ્રકારે તેને નજરઅંદાજ કર્યા વગર પણ તમારું પ્રેગ્નન્સીમાં વધેલું વજન આપણે સમયસર અને સારી રીતે ઘટાડી શકીએ અને તમે ફરીથી એક નોર્મલ હેલ્થ પર પાછા ફરો તે વસ્તુ સુનિશ્ચિત કરી શકીએ. બેરિયાટ્રિક સર્જરી વિશે તમારા કોઈ બીજા પ્રશ્નો હોય, તમારે કોઈ જાણકારી જોઈતી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે બેઝિઝક અમારી બેરિયાટ્રિક ટીમને સંપર્ક કરી શકો છો.